હવે વાત કરીએ મહેસાણા જિલ્લાના વિજાપુરની. વિજાપુર મામલતદાર સાથે લોકડાઉનમાં સેવા માટેના પાસના મામલે બે યુવકોએ તુતુ મેમે વચ્ચે ત્રણ સામે ફરિયાદ નોંધાવી. વિજાપુર મામલતદાર કચેરીમાં લોકડાઉનમાં ગરીબ માટે દહીઘાટ ટ્રસ્ટ તરફથી સેવા કરતી સંસ્થાના યુવકોના પાસ લેવા ગયેલા ટ્રસ્ટી યુવક સાથે ડિઝાસ્ટર પુરવઠા નાયબ મામલતદાર વચ્ચે તુતુમે થતાં વાત ઉગ્ર સ્વરૂપ લેતા ઝપાઝપીમાં લાફો ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. મામલતદાર તેમજ નાયબ મામલતદાર કીર્તિસિંહ વિહોલે ત્રણ જણા વિરુદ્ધ પોલીસ મથકે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ તાલુકાના મામલતદાર કચેરીમાં લોકડાઉનનો સમય વધતા ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ તાબીસ તલત મહેમૂદ તેમજ સૈયદ તબરેજ તલત મહેમૂદ તેમજ ઉમરખાન મુસ્તાક ખાન પઠાણ પાસ મુદત વધારવાની બાબતે નાયબ મામલતદાર કીર્તિસિંહ વિહોલ સાથે તુતુમે સર્જાતા મામલો બિચકાયો હતો, જેમાં તાબીસ સૈયદ મગદનો કાબુ ગુમાવતા નાયબ મામલતદાર કીર્તિસિંહ વિહોલને લાફો ઝીંકી દેતા મામલતદાર કચેરીમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું, જેમાં સોડાવા વચ્ચે પડેલા મામલતદાર જીકે પટેલને પણ સાથે ઉદ્ધત વર્તન કરતા નાયબ મામલતદાર કીર્તિસિંહ વિહોલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મામલતદાર કીર્તિસિંહ વિહોલ પોતાની ફરજ ઉપર હતો તે દરમિયાન પૂર્વ પ્લાન સાથે આવેલા યુવક સૈયદ તાબીસ તેમજ તબરેજ સૈયદ તેમજ ઉમર પઠાણે પાસની મુદત વધારવાના મામલે ઝપાઝપી કરી ફરજ ઉપર અડચણ કરી ગેરવર્તન કરી ઉદ્ધતાઈ કરતા મામલતદારને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે નાયબ મામલતદાર કીર્તિસિંહ વિહોલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે મામલતદાર જીકે પટેલે જણાવ્યું હતું કે ઈદગાહ આસ્યાના સોસાયટીમાંથી આવેલા સૈયદ તાબીસ તેમજ સૈયદ તબરેજ તેમજ મોહમ્મદ ઉમર પઠાણ પાસની મુદત વધારવા આવેલા મુખ્યમંત્રી રાહત ફંડનું કામ ચાલતું હોવાથી તેમને બેસવાનું કહેતા તેઓ વારંવાર એક જ વાતનું રટણ કરીને ગુસ્સે થઈ ગેરવર્તન ઉદ્ધત વર્તન કરી ગારો બોલી બેહુદું વર્તન કર્યું હતું. અમોએ પોલીસ બોલાવી ત્રણેય સામે ફરિયાદ આપી કાર્યવાહી કરવામાં આવી છે. સૈયદજી બુખારી, ચેડેસ્ટે, વિજાપુર. વિજાપુર મામલતદાર કચેરીમાં મામલતદાર શ્રી જીકે પટેલ તથા નાયબ મામલતદાર કાર્તિકસિંહ અજીતસિંહ વિહોલ વગેરે સ્ટાફના માણસો કચેરી હાજર હતા તે દરમિયાન વિજાપુર ગામના તાલીશ તલત મહમદ તેમજ તેનો ભાઈ તબરેજ તલત મહમદ બંને જણા પાસ લેવા માટે આવેલા, જેથી મામલતદારશ્રીએ કહેલ કે તમામ પાસની મુદત